સુરતમાં યોજાયેલા પીટી સવાણી ફેમિલી દ્વારા યોજવામાં આવેલા સમૂહ લગ્નમાં આશ્રય પિતાની છત્રછાયા વગરની 261 જુલી દીકરીઓનું કન્યાદાન પાલક માતા પિતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. આ સમૂહ લગ્નમાં કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદ રાખવામાં આવ્યો ન હતો. હિન્દી કન્યાઓ ઉપરાંત 6 મુસ્લિમ કન્યાઓ અને 3 ખ્રિસ્તી કન્યાઓના કન્યાદાન પણ અહીં કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં કોઈ જ્ઞાતિ કે જાતિ ભેદ રાખવામાં ન આવ્યો. હિન્દી કન્યાઓ ઉપરાંત 6 મુસ્લિમ કન્યાઓ અને 3 ખ્રિસ્તી કન્યાઓના કન્યાદાન પણ અહીં કરવામાં આવ્યા હતા. વર્ષ 2018ના વર્ષ 261 જેટલી દીકરીઓના લગ્ન થયા, જેમાં ખ્રિસ્તી અને મુસ્લિમ દીકરીઓનો પણ સમાવેશ થાય છે. અને પૂજ્ય રમેશભાઈ ઓઝાએ તેમના પ્રવચન વડે દીકરીઓને આશીર્વાદ આપ્યા છે. તેઓએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે લગ્ન એક યજ્ઞ છે અને દીકરીઓનું કાર્ય એમાં કાર્યરૂપી દેવી આહુતિ આપવા બરાબર છે. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના આધાર થવા માટે સવાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આજે ગર્વ થાય છે કે સમાજમાં આવા પણ લોકો છે જે બીજાનો આધાર બની ખુશી આપી રહ્યા છે. જન્મ થતાની સાથે જ કચરા પેટી કે ગટરમાં ફેંકાયેલ દીકરીઓને દત્તક લઈને જવાબદારી પૂરી નિભાવે છે, તો નિસહાય અને વિધવા બહેનને મોટા મોટા ઓપરેશનના ખર્ચાની પણ જવાબદારી નિભાવનાર સવાણી પરિવારે 40 જેટલા એચઆઈવી ગ્રસ્ત યુવાનો માટે એક ઘર અને ઘર ઘરડા લોકો માટે બનાવી રહ્યા છે, જેનું નામ છે ઘર જનની ધામ. તેનું લોકાર્પણ આગામી 22ના રોજ થયું હતું. તો બીજી બાજુ વિજય રૂપાણીએ પણ આ ખાસ પ્રસંગે હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આવા અદ્ભુત કાર્યને તેમણે બિરદાવ્યું હતું અને કહ્યું કે આજે સવાણી પરિવાર ભારતની અખંડિતતા તરફ લઈ જવાનું અદ્ભુત સાહસ કર્યું છે. જાતિવાદ કોમવાદ ભૂલીને આવું સાહસ કરવું એ જીવા તેવાનું કામ નથી. તેમજ આ ખાસ પ્રસંગને વધારે ખાસ બનાવવા માટે મહેશભાઈએ લખેલા લાડકલી પુસ્તકનું રમેશભાઈ ઓઝાના હસ્તે વિમોચન કરાવ્યું અને લોક ગાયિકા યોગિતા પટેલ દ્વારા સ્વરાંકન લખાયેલા લાડકડીના ગીતોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના મનિન્દરજીતસિંહ બિટ્ટા આદિજાતિનું ખાતું સંભાળતા ગણપતસિંહ વસાવા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ પુરુષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. આજે સમૃદ્ધ જે ભવ્ય લગ્નોત્સવ છે, આજે કુટુંબ સવાણી પરિવાર અને મોવલિયા પરિવાર દ્વારા આયોજિત લાડકડી ના ભવ્ય લગ્નોત્સવમાં ટોટલ 261 દીકરીઓના લગ્ન છે અને જેમાં 6 મુસ્લિમ દીકરીઓ, 3 ક્રિશ્ચિયન દીકરીઓ અને રિયલ ભારત, રિયલ આપણા દેશની ધરતી શું છે તેનો એક તમામ જ્ઞાતિઓને જોડતો આ એક જ્ઞાતિઓના જે વાડાઓ છે તેનો સંદેશો આપતો આ એક પ્રોગ્રામ છે. અને આજના પ્રોગ્રામમાં અમારી એવી દીકરીઓ છે કે જેને પિતાને છત્ર થયા નથી અને આ અમારો લગભગ 7મા પ્રોગ્રામમાં 261 દીકરીઓ લગ્ન પ્રતિનિધિ જોડાશે. હું આપના માધ્યમથી એક જ સંદેશ આપવા માગું છું કે આપણી પાસે ભગવાને અલ્લાહે જો કે પણ કંઈ શક્તિ આપી હોય તો એનો સદુપયોગ કરવો જોઈએ અને કોઈપણ નાતીવાળાથી દૂર જઈને આપણે બધાએ એક થઈને આપણે ભારતના નાગરિક છીએ એમ એક થઈને રહેવું જોઈએ. અત્યાર સુધીમાં 1250થી વધારે દીકરીઓના કન્યાદાન કર્યા છે અને તેને નાની બેન અને મોટી બેન સહિત મારી અંદાજિત 3172 દીકરીઓની જવાબદારી કુટુંબ સવાણી પરિવાર અને મોવલિયા પરિવાર દ્વારા. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.